जम्मू કાશ્મીરમાંથી એક એવા ઠગબાજને ઝડપી પાડવામાં આવ્યો છે જેને ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સુરક્ષા કર્મીઓ અને પીએમઓના અધિકારીઓને દોડતા કરી નાખ્યા. રોકાયા હતા ને હોટલના કોઈ મેનેજર કે માલિક જોડે કોઈ વાતને લઈને ડિસ્પ્યુટ થયો. એમાં હોટલના માલિકે ત્યાં ફરિયાદ આપી શ્રીનગર પોલીસમાં. શ્રીનગર પોલીસે ઇન્વેસ્ટિગેશન કરતા કે ભાઈ તમને આ વ્યવસ્થા ક્યાંથી મળેલ છે, તો એ બાબતે પોલીસે આક્ષેપ કરતી કે એફઆઈઆર લીધી છે ત્યાં 400-420 પ્રમાણેની, કે ભાઈ તમને આ પ્રોટોકોલ ના મળવો જોઈએ, તેમ છતાં કઈ રીતે મળ્યો છે એ બાબતની એફઆઈઆર આક્ષેપ કરતી નોંધી છે. પ્રાઇમા ફેસી કશું જ નથી, પણ પ્રોટોકોલ કઈ રીતે મળ્યો એ બાબતે જ પોલીસને ત્યાં શંકા કુશંકાઓ છે, જેની હાલ નિસાદ પોલીસ સ્ટેશન છે શ્રીનગર કાશ્મીરથી એની તપાસ ચાલુ છે હાલ. એમનું પીએમઓનું એક વિઝિટિંગ કાર્ડ પણ એમનું સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે, સાચું છે ખોટું છે તે અંગે શું હકીકત, અને ખરેખર જો વિઝિટિંગ કાર્ડ તેમાં ખોટું બનાવ્યું છે તો એ અંગે શું કાર્યવાહી? જો કે એવું કોઈ વિઝિટિંગ કાર્ડ એમણે છપાવ્યું હાલ એવું કોઈ પ્રાઇમા ફેસી કંઈ જણાવતું નથી. તપાસના કામે જે નીકળે પણ એમનું કોઈ વ્યક્તિગત રીતે એમણે કોઈને કાર્ડ આપ્યું હોય, એમણે ક્યાંય શો ઓફ કર્યું એવું હાલ પૂરતું કંઈ પ્રાઇમા ફેસી છે નહીં, પણ એવું કંઈ હોઈ શકે જે બાબતે આક્ષેપ કરે છે પોલીસ, તો હજી એની તપાસ એ સબ જ્યુડિશ મેટર છે. એમને કંઈ 6-7 દિવસના રિમાન્ડ મળેલા છે અને હાલ શ્રીનગર પોલીસ એની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આજે આ વિઝિટિંગ કાર્ડ જે અમારો જે નંબર જે કિરણ પટેલનો છે, તમે એમને ઓળખો છો? આ જે વિઝિટિંગ કાર્ડ હા નંબર એમના છે. પટેલ એડિશનલ ડાયરેક્ટર સ્ટ્રેટેજી એન્ડ કંપનીઝ પીએમઓ ન્યૂ દિલ્હી, નંબર એમના છે. પણ વિઝિટિંગ કાર્ડ તો કોઈ પણ છપાવી શકે, કદાચ મારા નામનું બી કોઈ છપાવી દે તો એનો મતલબ એ નથી કે મેં છપાવ્યું હોય, એટલે હાલ એ પૂરતું સબ જ્યુડિશ મેટર છે. નિતારભી અગાઉ પણ એમની સામે અનેક આક્ષેપો કરતી કૌભાંડોની અરજી અને ફરિયાદો પણ થયેલી છે. બે એક ફરિયાદ હા બે એક ફરિયાદ અગાઉ એવી થઈ હતી કે એમના એક ભાઈ છે, એમણે કંઈ સ્વામિનારાયણ ગ્રુપના અંદર ગાડીઓ ભાડે આપવા બાબતે કોઈ ડિસ્પ્યુટ થયો હતો, એક એની ફરિયાદ છે. પછી એક માણસામાં એમના મામા અને એ બંને એમના ભાઈ જે આ ગાડીઓ લઈ ગયા હતા, જીરાનો કોઈ ધંધો કર્યો હતો, ખેતી બાબતે કોઈ વિષય હતો, એમાં એક ફરિયાદ દાખલ થઈ. બીજી કોઈ આવી કોઈ ગંભીર આક્ષેપો કરતી કોઈ ફરિયાદ છે નહીં. બંને કેસમાં કિરણભાઈનું નામ ખરું? હા, અગાઉના બંને કેસમાં એમનું નામ છે, પણ એક કેસમાં એમને આગોતરા જામીન મળેલા છે ને બીજા કેસમાં એમને જામીન મુક્ત કર્યા છે રેગ્યુલર, જેની હજી ટ્રાયલ સબ જ્યુડિસ મેટર છે. આ બંને કેસની અંદર તમને કેટલા રૂપિયા પડાયા હશે? ફરિયાદીએ કોર્ટ અથવા તો પોલીસ સ્ટેશને જવાની જરૂર શા માટે ઊભી થઈ? આ કેસની વાત કરો છો કે અગાઉના કેસ? અગાઉના કેસની અંદર, અગાઉના કેસમાં એવું છે કે અમને એક પણ રૂપિયો લીધો નથી. એલિગેશન એમના કોઈ મોટા ભાઈ છે એમની સામે છે, પ્રાઇમા ફેસી એમના મોટા ભાઈ કંઈ એપ્સકોન છે એટલે પોલીસે અમને લઈ ગયા છે. વડોદરામાં જે નકલી ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી બન્યા હતા તે પણ તેમના ભાઈ જ હતા? હા, એમના ભાઈ હતા અને આ બી હતા, પણ એ મેટરમાં ક્વેશ થઈ ગયું છે, કોમ્પ્રોમાઇઝ થઈને સમાધાન થઈ ગયું છે. બન્યા હતા ખરા નકલી અધિકારી? ના, અધિકારી બન્યા નહોતા, પણ એવો આક્ષેપ કરતી કોઈ અરજી કરેલી કે ભાઈ અમને અધિકારી અમને બતાવેલા છે, પણ હકીકતમાં એવું કંઈ હતું નહીં. જે મેટર નામદા ગુજરાત હાઈકોર્ટે આખી એફઆઈઆર જ રદ કરેલ છે. એમ હવે વકીલ તરીકે આપની શું લડત રહેશે? અત્યારે અમારી લડાઈ એવી ચાલુ છે કે હાલ જે કિરણબેને જે રીતે શ્રીનગર પોલીસે ધરપકડ કરી છે એ તદ્દન ખોટી છે. પ્રાઇમા ફેસી એવા કોઈ એવિડન્સ નથી કે ભાઈ ઓન રેકોર્ડ કે ઓન પેપર પર કિરણભાઈએ કંઈ પણ ખોટું કર્યું હોય, તેમ છતાં શ્રીનગર એક સેન્સિટિવ વિસ્તાર છે આખો, જમ્મુ એન્ડ કાશ્મીર આપણા કોન્સ્ટિટ્યુશનમાં આવતું નથી. એ લોકો બહુ ડીપલી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે, 5-7 દિવસના રિમાન્ડ મળે, પણ રિમાન્ડ અવર્સ દરમિયાન પણ હાલ કંઈ મળી આવેલ નથી. સંયુક્ત રીતે અમને એવું જાણવા મળ્યું છે કે ગુજરાતમાંથી એટીએસ દ્વારા રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે કે કિરણભાઈની ત્યાં શું એક્ટિવિટી છે, પણ પ્રાઇમા ફેસી અમને એવું જાણવા મળ્યું હાલ પૂરતું કે એટીએસએ તપાસ કર્યા બાદ પણ કોઈ અગેન્સ્ટનું કિરણભાઈની સામે એવું કોઈ વસ્તુ મળી આવેલ નથી. એમના મિત્ર જેમણે આપણે સુરક્ષા આપી હતી, મિત્ર કોણ છે? તમે આપણે પોલિટિશિયન છે? કોઈ પોલિટિશિયન છે મને એમના એટલું ડીપલી તો ખબર નહીં એમના કોણ મિત્ર છે, પણ એવું જાણવા મળ્યું કે ત્યાં પુલવામા કે શ્રીનગર ખાતે કંઈ પોલિટિકલી હોદ્દો ધરાવે છે, જેમને પોતે સરકાર દ્વારા એમને પ્રોટોકોલ મળેલો છે, એ પ્રોટોકોલ મિત્ર તરીકે અમને વાપરવા માટે આપ્યો. કાયદાકીય પ્રમાણે જોવા જઈએ તો બીજાનો પ્રોટોકોલ આપી શકાય? કાયદાકીય રીતે જમ્મુ અને કાશ્મીરનું ખબર નથી, પણ જનરલી માનો કે મારી પાસે પ્રોટોકોલ અને આજ મારા મહેમાન તરીકે કોઈ આવે તો એમને પણ ક્યાંક એવું તો હું વાપરવા આપી શકું છું. પ્રાઇમા ફેસી એ લીગલ છે, એનો કોઈ ઇલીગલ ઉપયોગ કરેલો નથી, અને કિરણભાઈએ એના દ્વારા એના થકી જે પ્રોટોકોલ્સ લીધા એના થકી કોઈ દુરુપયોગ કર્યો નથી હાલ સુધી, એવું તપાસમાં ક્યાંય ખુલ્યું નથી. હિન્દી લેવા